સિંગાપુર રાજલક્ષ્મી હાઇટ્સમાં રહેતા એક આધેડે ઓનલાઈન શોપિંગની સાઇટ સ્નેપડીલમાંથી એક લેડીઝ કુર્તીનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ સાઇટ નાની હોવાથી આધેડે સ્નેપડીલના કસ્ટમર કેરમાં વાત કરી હતી. પરંતુ સ્નેપડીલના બહાને અજાણે એવું કે પોતે સ્નેપડીલ ઓનલાઈન શોપિંગનો કસ્ટમર કેરનો એક્ઝિક્યુટિવ હોવાનો ઢોંગ કરી આધેડ પાસે એટીએમની વિગતો જાણી ખાતામાંથી ₹10,000 ઉપાડી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રૂપગઢ ગામના વતની અને હાલ કોઝવે રોડ સિંગણપુર સ્થિત રાજલક્ષ્મી હાઇટ્સમાં રહેતા 56 વર્ષીય નટવરલાલ ભીખાભાઈ પટેલ જેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. તારીખ 1 જુલાઈના રોજ નટવરલાલે ઓનલાઈન શોપિંગની સાઇટ સ્નેપડીલમાંથી એક લેડીઝ કોટન ગ્રે કલરની કુર્તીનો ઓર્ડર બુક કરાવ્યો હતો. ઓર્ડર પ્રમાણે સેલ્સમેને કુર્તી ઘરે આપી ગયો હતો, પરંતુ સાઇઝ નાની હોવાને કારણે નટવરલાલે તારીખ 8 જુલાઈના રોજ સવારના સમય ગૂગલમાં જે સ્નેપડીલ કસ્ટમર કેરનો નંબર મુંબઈ સર્ચ કર્યો હતો, જેમાં કસ્ટમર કેર ટોલ ફ્રી નંબર ક્લિક કરતા 20 જેટલા નંબર જોવા મળ્યા હતા, જેથી નટવરભાઈએ તે નંબર પર ફોન કર્યો હતો. સામેથી અજાણી વ્યક્તિએ ફોન ઉચકી પોતાની જાતને સ્નેપડીલ ઓનલાઈન શોપિંગનો કસ્ટમર કેરનો એક્ઝિક્યુટિવ હોવાનો ટોંગ રચી હિન્દીમાં વાત કરી હતી. ત્યારબાદ નટવરભાઈને વિશ્વાસમાં લઈ તેમનો IDBI બેંકનો એટીએમ કાર્ડ નંબર અને પિન નંબર જાણી લીધો હતો. ત્યારબાદ ઠગબાજે તેમના ખાતામાં ડુપ્લિકેટ એટીએમ મારફતે ₹10,000 ઉપાડી લીધા હતા. આ અંગેનો મેસેજ આવતા નટવરભાઈના હોશ ઉડી ગયા હતા અને તપાસ કરતા પોતે ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી નટવરભાઈ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.